ગુડ ન્યુઝ ગુડ ન્યુઝ જે લોકો પોલીસ માં જોબ કરવા ઈચ્છે છે તેમના માટે અહીં ગુડ ન્યુઝ છે અહીં પોલીસ માં મિત્રો કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની ભરતી શરૂ થઈ ગઈ છે તેના વિશે આ વિડીયોમાં મિત્રો જોઈશું નમસ્કાર મિત્રો શિવસાગર ગાય ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી લેશો કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ આઈ નેડો વિશેસ જોઈએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અહીં ઓનલાઈન ફોર્મ 4 એપ્રિલ 2024 બપોરના 3 વાગ્યા થી લઈ 30 એપ્રિલ 2024 રાત્રિના 12 વાગ્યા સુધી ઓડજસ્ટની સાઇટ ઉપર આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે લોકો 12 પાસ છે જે લોકો 12 પાસ છે તેવા ઉમેદવાર અહીં કોન્સ્ટેબલ માં ફોર્મ ભરી શકે છે અને જે લોકો ગ્રેજ્યુએટ છે અને પીએસઆઈ બનવા ઈચ્છે છે તેવા માટે અહીં PSI નું ફોર્મ ભરી શકે છે બંને માટે કોમન ફોર્મ રહેશે મિત્રો અહીં ઉમર પાંત્રીસ વચ્ચે ઉંમર હોવી જોઈએ ત્રીસ ચાર બે હાજર ત્રીસ ચાર ઓગણીસો નેવ્યાસી થી લઈ ત્રીસ ચાર બે હજાર ની વચ્ચે જન્મેલા વ્યક્તિઓ આ ઓનલાઈન ફોર્મ પીએસઆઈ માટે ભરી શકે છે કોન્સ્ટેબલ ની વાત કરીએ તો અઢાર થી તેત્રીસ વર્ષ વચ્ચે ઉંમર હોવી જોઈએ એની જન્મ તારીખ ની વાત કરીએ તો ત્રીસ એપ્રિલ ઓગણીસો થી લઈ ત્રીસ એપ્રિલ બે હજાર છ ની વચ્ચે ઉમર હોવી જોઈએ હવે મિત્રો અહી તેમનું ઓજસ સાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અહીં ફર્સ્ટ સિલેક્શન જોઈએ તો અહીં પીએસઆઈ કેડર લોક રક્ષક કેડર અને બોથ જે એપ્લિકેબલ થતા હોય તે અહીં પોસ્ટ સિલેક્ટ કરવાની છે જો માત્ર બાર પાસ હોય તો કોન્સ્ટેબલ સિલેક્ટ કરી શકો જો લોકરક્ષક જો પીએસઆઈમાં જોબ કરવા ઈચ્છતા હોય તો પીએસઆઈ સિલેક્ટ કરવાનું છે ગ્રેજ્યુએટ હોય તો અને બંનેમાં જોબ કરવા ઈચ્છતા હોય તો બોથ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે સેમ નામ ફાધર્સ નેમ મધર્સ નેમ અહી ઇનપુટ કરાવવાનું છે આધાર કાર્ડ નંબર ઇનપુટ કરવાના છે સાથે અહીં જો સ્પોર્ટ્સ કોટામાં આપે પાસ કરેલ હોય તો અહીં સ્પોર્ટ્સ કોટા પણ અહીં બતાવી શકો છો અહીં એનસીસી સી સર્ટિફિકેટ જો આપણે પાસ કરેલ હોત તો તો તે પણ અહીં બતાવી શકો છો એચએસસી અહીં ગ્રેજ્યુએટ એમ એ કરેલું હોય તો એમ એ અહીં તમામ વિગત ઇનપુટ કરાવવાની છે એનસીસી સી સર્ટિફિકેટ જો અવેલેબલ હોય આપે પાસ કરેલ હોય તો અહીં યસ કરી તે ડેટા પણ અહીં ઇનપુટ કરી શકો છો સાથે એચએસસી ની માર્કશીટ બારમાની ઓરિજનલ સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની છે છે મિત્રો અહીં માટે માટે અને પોસ્ટેબલ કોમન ફોર્મ બારમાની માર્કશીટ જો આપે બે ટ્રાય કરેલ હોય તો બે ટ્રાય ત્રણ ટ્રાય કરેલ હોય તો ત્રણ ટ્રાય સિંગલ ટ્રાય હોય તો સિંગલ જેટલી માર્કશીટ હોય તે બંને કમ્બાઇન કરી જે પીજીમાં અપલોડ કરવાની છે મિત્રો તો જે લોકો બાર પાસ છે કોન્સ્ટેબલની જોબ કરવા ઈચ્છે છે પોલીસમાં તેમના માટે અહી ગુડ ન્યૂઝ છે મિત્રો ભરતી શરૂ થઈ છે તેમની વાત કરીએ તો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ તેમની લાસ્ટ તારીખ ત્રીસ એપ્રિલ બે હાજર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ફીની વાત કરીએ તો અહીં એસી કેટેગરી અને ઓબીસી કેટેગરીને કોઈ પણ જાતની ફી ભરવાની નથી એસી કેટેગરી અને ઓબીસી કેટેગરીને કોઈ પણ જાતની ફી ભરવાની નથી જનરલ કેટેગરીને માત્ર સો રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે મિત્રો આશા રાખું છું ફ્રેન્ડ આ વિડીયો ગમે હશે આ વિડીયો ગમે હોય તો લાઇક કરશો મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુ ને વધુ શેર કરશો નવા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત